નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે બોર્ડની પરીક્ષા અંદર પ્રશ્નપત્ર લેવાનું છે હવે, તો એની અંદર ડી વિભાગમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે એના વિશે ચર્ચા કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીંયા બોર્ડના જે પ્રશ્નપત્રની અંદર 47 થી 54 નંબરના પ્રશ્નો જે છે એ વિભાગ ડીમાં રહેશે અને દરેકના 4 ગુણ રહેશે, એમ કુલ 20 ગુણનો આપણો વિભાગ ડી રહેશે. એમાં કયા કયા પ્રકરણો છે અને કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે તો એના વિશે વાત કરીએ. તો જો પ્રકરણ 6, 4, 5, 13 અને 14 રહેશે અને જેના ઉપર સ્ટાર કરેલ છે એ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. છઠ્ઠો જે પ્રકરણ છે એમાંથી 2 પ્રશ્નો રહેશે, 13મું જે પ્રકરણ છે એમાંથી પણ 2 પ્રશ્નો, અને પ્રકરણ 14 છે એમાંથી પણ 2 પ્રશ્નો રહેશે. પ્રકરણ જે 4 અને 5 છે એમાંથી 1-1 પ્રશ્ન રહેશે. હવે અહીંયા કુલ 8 પ્રશ્નો હશે અને 8 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે. હવે અહીંયા જુઓ, પ્રકરણ 6, 13 અને 14 આ 3 ચેપ્ટર તમે તૈયાર કરશો એટલે તમારા 5 પ્રશ્નો થઈ જશે, કારણ કે દરેકમાંથી 2-2 પ્રશ્નો એટલે કુલ 6 પ્રશ્નો હશે. તો ડી વિભાગ ડી માટે તમારે અહીંયા 5 પ્રશ્નો લખવાના છે, 3 ચેપ્ટર તૈયાર કરો એટલે તમારા 20 ગુણ પાકા થઈ જાય. તો હવે આ જે ચેપ્ટર હશે એમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે વાત કરીએ. તો જો પ્રકરણ 6 એમાં જે ત્રિકોણ છે એમાંથી 2 પ્રશ્નો આપણે પૂછાશે, 47 અને 48 નંબરના. એમાં કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો એના વિશે વાત કરીએ. તો સૌ પ્રથમ તો પ્રમેય વિભાગની અંદર પ્રમેય 6.1 અને પ્રમેય 6.2 છે. તો આ 2 પ્રમેયો એવા છે કે જે દર વખતે આમાંથી 1 પ્રશ્ન પૂછાતો હોય છે. તો તૈયાર કરી નાખજો, તમારા 4 ગુણ પાકા થઈ જાય. જો પ્રમેય ન પૂછાય તો એના અથવાની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ જોઈએ. તો જો ઉદાહરણ 1, 5 અને 7 રહી સ્વાધ્યાય 6.2 ની અંદર જોઈએ તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે, પહેલો, બીજો અને ચોથો. સ્વાધ્યાય 6.3 ની અંદર જોઈએ તો એમાં પ્રશ્ન નંબર 2, 4, 15 અને 16 રહેશે. તો પ્રકરણ 6 જે ત્રિકોણ છે એમાંથી આટલા પ્રશ્નો જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 4 જે દ્વિઘાત સમીકરણ છે એની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે એના વિશે ચર્ચા કરીશું. તો જો અહીંયા પ્રકરણ 4માંથી 1 પ્રશ્ન પૂછાશે અને એ 49 નંબરનો પ્રશ્ન ક્રમાંક તમારા પેપરમાં રહેશે. ઉદાહરણ જોઈએ પ્રકરણ 4માંથી તો 2, 5 અને 6 જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને સ્વાધ્યાય 4.1ની અંદરથી પ્રશ્ન નંબર 2, 2, 3 અને 4 એટલે કે બીજા પ્રશ્નોમાંથી કુલ 4 પ્રશ્નો છે, એમાંથી તમારે પહેલો પ્રશ્ન નથી લખવાનો, નથી તૈયાર કરવાનો. એના સિવાયના જે પ્રશ્ન 3 છે એ આપણે તૈયાર કરવાના છે. એના પછી સ્વાધ્યાય 4.2 એનો પ્રશ્ન ક્રમાંક છે 3 અને 5 છે. સ્વાધ્યાય 4.3 એનામાંથી પ્રશ્ન 4 અને 5. તો ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણમાંથી માત્ર આટલા પ્રશ્નો જે છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને તમારા ડી વિભાગની અંદરથી પૂછાઈ શકે છે. પ્રકરણ 5ની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સમાંતર શ્રેણી જે છે એમાંથી પ્રકરણ 5માંથી તો પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે અને એમાંથી વિદ્યાર્થી મિત્રો 1 પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. એ તમારા પેપરની અંદર 50માં નંબરનો જે પ્રશ્ન રહેશે આ ચેપ્ટર નંબર 5માંથી રહેશે, બરાબર. અને એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 8, 15 અને 16 રહેશે. એના પછી સ્વાધ્યાય 5.2માંથી પ્રશ્ન નંબર 7, 12, 17, 18 અને 20 તો આટલા પ્રશ્નો 5.2માંથી જે તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એના પછી સ્વાધ્યાય 5.3ની અંદરથી જોઈએ તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7, 8, 9, 16 અને 19 આટલા પ્રશ્નો જે છે અહીંયા લગભગ 10-11 પ્રશ્નો છે. તો એ તમારા ચેપ્ટર નંબર 5માંથી વિભાગ ડીની અંદર પૂછાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો આટલા પ્રશ્નો એક વખત અવશ્ય જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારા ડી વિભાગમાંથી ચેપ્ટર નંબર 5ના પ્રશ્નો કપાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકરણ 13 છે
આંકડાશાસ્ત્ર એની અંદરથી મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે એ જોઈશું. તો જો સૌ પ્રથમ તો આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો પૂછાશે અહીંયા આપણે, અને એના પ્રશ્ન ક્રમાંક રહેશે 51 અને 52. અહીંયા જે ચેપ્ટર છે એની અંદર ઉદાહરણ જોઈએ તો 2, 3, 7 અને 8 પ્રશ્ન છે એ જે મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે. અને આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિભાગ ડી ની અંદર પ્રશ્નો પૂછાય છે એમાંથી મધ્યક અને મધ્યસ્થના પ્રશ્નો છે એ વધારે પૂછાય છે, બહુલાકના પ્રશ્નો છે એ ડી વિભાગમાં પૂછાતા નથી, અથવા તો સી વિભાગમાં એના પ્રશ્નો પૂછાતા હશે, ડી માં બિલકુલ ઓછા પૂછાય છે. તો મધ્યક અને મધ્યસ્થ ડી વિભાગ માટે તમે ખાસ તૈયાર કરજો. અને જે ખૂટતી આવૃત્તિના પ્રશ્નો છે એ ખૂબ જ પૂછાતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 13 જોઈએ જે આંકડાશાસ્ત્ર, એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે પૂછાતા હોય છે અહીંયા આપણે ડી વિભાગમાં, અને પ્રશ્ન નંબર છે 51 અને 52. અહીંયા ઉદાહરણની વાત કરીએ તો 2, 3, 7 અને 8 આ 4 ઉદાહરણ એવા છે કે જે ડી વિભાગની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને પૂછાઈ શકે, કેટલી વાર પૂછાઈ પણ ગયા. અને આ ચેપ્ટરમાંથી ડી વિભાગમાં જોઈએ તો ખાસ કરીને જે મધ્યક છે એ અને મધ્યસ્થ એના પ્રશ્નો પૂછાતા હોય છે, જ્યારે બહુલક છે એ વિભાગ સી ની અંદર પૂછાય. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો જે ખૂટતી આવૃત્તિના પ્રશ્નો છે એ આ ડી વિભાગમાં ખાસ કરીને પૂછાતા હોય છે. તો તમે ખૂટતી આવૃત્તિના જે પ્રશ્નો છે એની થોડી પ્રેક્ટિસ વધારે કરજો. જોઈએ કયા કયા પ્રશ્નો છે. તો સ્વાધ્યાય 13.1 માંથી પ્રશ્ન નંબર 1, 3, 5, 7 અને 8 આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે. એના પછીના સ્વાધ્યાય 13.2 માંથી જોઈએ તો ચેપ્ટર પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાય 13.3 માંથી પ્રશ્ન નંબર 2, 3, 5 અને 7. તો આટલા પ્રશ્નો એવા છે કે જે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારા ડી વિભાગમાં પૂછાઈ શકે છે. તો આટલા પ્રશ્નો તમે એકવાર અવશ્ય જોઈ લેજો. એના પછી જોઈએ ચેપ્ટર નંબર 14 સંભાવ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 14 સંભાવના. તો જુઓ જે આ ચેપ્ટર છે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે પ્રશ્નો પૂછાતા હોય છે, અને પ્રશ્ન ક્રમાંક જોઈએ તો 51 અને 52 છે જે બે પ્રશ્નો સંભાવનામાંથી પૂછાય. એના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ નંબર 4 અને 8 જે મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે. સ્વાધ્યાય 14.1 માંથી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 6, 9, 11, 14, 15, 21 અને 25 તો આટલા પ્રશ્નો જે છે 8 પ્રશ્નો આ ડી વિભાગ માટે સંભાવનામાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે. અને આમાંથી કેટલા એવા પ્રશ્નો છે કે જે તમારી આગળની બોર્ડની પરીક્ષાઓ જે લેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.